પંચાયતના સરપંચ સામે જ ચીધાઈ દબાણ કર્યાના આક્ષેપ સાથે વોર્ડ 14ના સભ્યની અરજીથી મચ્યો હોબાળો. બીજાપુર તાલુકાના વસઈ ગામના વોર્ડ નંબર 14ના સભ્ય ચાવડા નટવરસિંહ ઉર્ફે નટુભા દ્વારા વસઈના સરપંચના પર જે આક્ષેપો સહિત ભાજપની દાદાગીરી વાળા સરપંચ વિરુદ્ધ આક્ષેપ કરી તેમના વિરુદ્ધ બિનકાયદેસર જલધારા એટલે મિનરલ પાણીનો પ્લાન્ટ નાખી પાણીનું વેચાણ કરી રહ્યા હોવાની અરજી આજે મુખ્યમંત્રી અને જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી સહિતને રજિસ્ટર્ડ એડ વસઈ પોસ્ટ ઓફિસ મારફતે કરેલ છે. જેઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે વસઈ સરપંચ અમારું કોઈ કામ કરી રહેલ નથી, હું સરપંચ નીતિનભાઈ ભાજપનો અને રમણભાઈ પટેલ ધારાસભ્યનો માણસ છું, મારું કોઈ કશું બગાડી શકશે નહીં તેવું ભાજપ સરકારનું નામ વટાવી ખાય છે. તદઉપરાંત ગામમાં કોરોના મહામારીના ટાઈમમાં ગામમાં ગંદકીના પણ ઢગલા જોવા મળી રહ્યા છે તેવું પણ જણાવે છે. તદઉપરાંત સરપંચના મોટા બાપાએ પોલીસ સ્ટેશનના નાક નીચે જ પંચાયતની જમીનમાં કોઈ પરવાનગી લીધા વગર બિનકાયદેસર અંદાજિત 40x40નું બાંધકામ કરેલ છે તેવું ચર્ચાય છે. આ બધું હોય તો કાયદો ગરીબ જનતા માટે છે કે શું? ગામના આગેવાન કે મોટા માથાવાળા વિરુદ્ધ કાયદાની કોઈ જોગવાઈ નથી. અરજદારની અરજી સાથે જે આક્ષેપ કર્યો છે તેની તપાસ થશે. આના કોઈ પગલા લેવામાં આવશે ખરા કે આ ભાજપની સાથે મળેલા માણસ છે કે જેથી કરી આની કોઈ જ કાર્યવાહી થતી નથી? પ્રજામુખે પણ આ પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. જલધારા પાણીનો પ્લાન્ટ ચલાવે છે બિનકાયદેસર, પંચાયતનું 24 કલાકનું કનેક્શન લીધેલું છે, પબ્લિકને પાણી મળતું નથી બિલકુલ. બજારમાં અમે નીકળીએ એટલે પબ્લિક, હું 14 વોર્ડનો સભ્ય છું, સભ્ય તરીકે પબ્લિક પૂછાતો અમારે જવાબ શું આપવાનો? કોઈ સભ્યોને વિશ્વાસમાં લેતો નથી, વિશ્વાસમાં બિલકુલ લેવાના નહીં. મિટિંગ એ મહિને 2 મહિને કરવાની, મિટિંગમાં આવ્યા જ્યાં વાત પૂરી, બીજી કોઈ વાત સાંભળવાની નહીં. પત્તા બીજું ખોટો વેપાર પાણીનો એ કરે છે, 30 રૂપિયા બોટલ બધા આજુબાજુના ગામડામાં 24 કલાકનું પંચાયતનું પાણી લીધેલું છે અને બિનકાયદેસર. એ જગ્યા ભાડા પેટે પંચાયતે આપેલી છે, અગાઉની પંચાયતે 15x25ની કંઈ જે આપી હોય એમાં 150x50નું બોધપંપ કરેલ છે, બીજી દુકાન છે એનું 50x50નું કામ કરેલું છે. ગામમાં પાણીની બિલકુલ કરાય છે, કોઈ વિકાસના કામમાં કામ લઈને જઈએ તો કોઈ વાત અમારી સાંભળતું નથી કે તમારે કંઈ કામ લઈને આવવાનું જ નહીં. મારા મન ફાવે મેં જે કામ કરવાનો છે હું કરીશ, પાટીદારોનો તો કે કામ લાવવાનો જ નહીં, હું પાટીદારોનો કામ કરવા તૈયાર નથી. અને વિકાસના કામો હોય પણ બધી બહુ ગફલતો છે, કોઈ વાવચર ના જોવો, કોઈ કશું જ નહીં, કોઈ સભ્યને પૂછવાનું નહીં, ખોટા ખર્ચા પાડવાના, મન ફાવે ખર્ચા કરવાના, ઉધારવાના, કોઈ વિશ્વાસમાં લીધાવાના. સરપંચ જાતે મનસ્વી વર્તન કરો છો, કોઈ સભ્યની વાત સાંભળતો નહીં. પત્તા બીજું એના મોટા બાપાઈ પર પોલીસ સ્ટેશનના સામે 40x40ની બિનકાયદેસર પંચાયતની પરવાનગી વગર હોટલ બનાવી છે, એ પણ ધંધો એ સરપંચની રહેમ રાય નીચે બનાવી છે. પત્તા આમાં બીજું તો કંઈ ખાસ કહેવાનું નથી, સરપંચ તરીકે બિલકુલ આ ગામમાં ચાલે એવો નથી સરપંચ. બરાબર ખોટી રીતના કંઈ કહીએ તો દાદાગીરી કરે છે કે ભાઈ પંચાયતમાં તમારું કશું કંઈ નહીં આવે, મારા જોડે ભાજપ પક્ષનો હું માણસ છું, નીતિનભાઈ મુખ્યમંત્રી મારા જોડે છે, નાયબ મુખ્યમંત્રી રમણભાઈ ધારાસભ્ય મારા જોડે છે, હું ભાજપનો કાર્યકર્તા છું, મારું કોઈ કશું જ બગાડી શકવાના નથી. બીજો કોઈ શબ્દ પૂછવા મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી, જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી, તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી, મારા પંચાયતમાં મિટિંગમાં વારંવાર ચર્ચા થાય, પણ સરકારી કર્મચારી તલાટી કે હવે એનું તો કંઈ આવવાની દમ મારીને આ લોકો દબાઈ દી તલાટી, એટલે તલાટીએ કંઈ કરી ના શકાય. બધા તો લોકો મન ફાવે વર્તન કરે,